नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आज अपने एग्जाम्पल त्रण नी चर्चा करिए। एना पहला अपने आगळना लेक्चर नी वात थोड़ी कर लीए। आगळना लेक्चर ना अंदर मध्यक नी अपने त्रण रीत शीख्या। सादी रीत, धारेला मध्यक नी रीत, विचलन। ज्यारे एमनो सामान्य तफावत समान आवतो हतो त्यारे, परंतु हवे जोईए सामान्य तफावत आपणने केवो मळे। मानो के 60 माथी 20 जाए तो 40, 100 माथी 60 जाए तो 40। Hey there, subscribe to my channel and also press this bell icon। ઓહો સાહેબ, આ તો સામાન્ય તફાવત તો અલગ અલગ આવે છે। શું સામાન્ય તફાવત અલગ અલગ આવે તો આપણે એ રીતે કરી શકાય? કઈ વાંધો નહીં, વાંધો શું? તો આપણે માનો કે મારે આ વિચલનની રીતે ગણવું છે, તો કેવી રીતે કરી શકાય? અથવા કોઈ કેસ આવે મારે વિચલનની રીતે નથી ગણવું, મારે ધારેલા મધ્યકની રીતે ગણવું છે, તો દાખલો કેવી રીતે ગણી શકાય એ પણ તમે જાણો છો। કોઈ કેસ આવે મારે સાદી રીતે ગણવું છે તો પણ ગણી શકો। માનો કે જે આપણે વર્ગ લંબાઈ આપી છે એના પરથી તમે xi મેળવી લો, 60 ને 20 80, 80 ભાગ્યા 2 એટલે કે 40, 100 160, 160 ભાગ્યા 2 એટલે 80, 250 ભાગ્યા 2 એટલે 125, આ થશે 300 ને 400, 400 ભાગ્યા 2 એટલે 200, 400 200 600, 600 ભાગ્યા 2 એટલે 300, 500 300 800, 800 ભાગ્યા 2 એટલે 400, રાઈટ? આ આપણને મળી ગયું xi। હવે વિદ્યાર્થી મિત્રો, માનો કે મારે આ ધારેલા મધ્યકને લીધે ગણવું છે। તમે જાણો છો ધારેલા મધ્યકનું સૂત્ર શું? તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi da ભાગ્યા સિગ્મા fi। તો આપણે અહીંયા સૌપ્રથમ a ધારવું પડે। માનો કે આને આપણે a ધારી દઈએ, જ્યાં તમે di બરાબર xi માઇનસ a, જ્યાં a ધારો એને સામેની બાજુ 0 કરી દો। 125 માંથી 200 જાય કેટલા વધે? 75, માઇનસ 75, રાઈટ? 80 માંથી 200 ગાળો 120, 40 માંથી 200 જાય કેટલા? 160, રાઈટ? એકવાર ફરી તમને નોટ કરાવું છું, ધ્યાનમાં રાખજો। 125 માંથી 200 જાય તો 75, 80 માંથી 200 જાય 120, 40 માંથી 200 જાય 160, 300 માંથી 200 જાય તો 100, 400 માંથી 200 જાય તો 200। હવે આપણે fi da લાવવું છે। આ જે બોલરોની સંખ્યા, હંમેશા યાદ રાખો કે બીજી કોલમ હોય એને આપણે fi જ કહેવાય। જો fi તો કહી દીધો, આપણા જોડે fi આપેલું છે ના da આપેલું છે, આ બંનેનો ગુણાકાર કરો તો 7 ગુણ્યા 0 0 6 સીતા 42 નો બગડો વિધિ 4, 6 સીતા 42 નો બગડો વિધિ 4, 7 ને 4 11 માઇનસ, આનો આના સાથે ગુણાકાર, 5 ગુણ્યા 0 0 5 2 10 ને 0 વિધિ 1, 5 ને 1 6, રાઈટ? પરંતુ આગળ માઇનસ માઇનસ, આ બંનેનો ગુણાકાર 16 ગુણ્યા 75। ચલો ગુણાકાર કરીએ, 75 ગુણ્યા 16 0, 75 એકા 75, 6 5 30 ની 0 વિધિ 3, 6 સીતા 42, 42 ને 3 45, 5 ને 5 10 ની 0 વિધિ 1, 7 ને 1 8, 8 ને 4 12, 1200 પણ કેવા? માઇનસ 1200, 12 ગુણ્યા 0 0, 100 દૂ 200, 200 તરી 600, 600 ને 200 800। આની વાત કરીએ 0 0 0 0 2 0 0 એટલે કે 2 1 6 7, 7 ને 2 9, 1 ને 1 2 પણ કેવો? માઇનસ। હવે આપણે અહીંયા સિગ્મા fi મેળવી દઈએ, 7 ને 5 12, 12 ને 6 18,
18 ने 2 20 20 ने 2 22 22 ने 3 25 25 નો 5 છડો વૃદ્ધિ 2 2 ને 3 3 ને 4 45 હવે આનો આપણે બાદ બાકી કરી દઈએ જેને આપણે કહીશું સિગ્મા એફ આઈ ડી આઈ 0 0 0 2 0 2 9 માંથી 8 જાય 1 2 પણ કેવા માઈનસ 2120 હવે આપણે અહીંયા આગળ કિંમતમાં લખી દઈએ એ એ બરાબર કેટલું ધાર્યું 200 સિગ્મા એફ આઈ ડી આઈ કેટલું માઈનસ 2120 ભાગ્યા 45 2120 ને 5 વડે ભાગો 5 6 20 5 2 10 5 6 20 ફરીથી કહું છું 5 6 20 એક આવશે બે નીચે આવશે 5 2 10 2 5 6 20 એટલે કે 424 અને 9 5 45 200 પ્લસ માઇનસ માઇનસ 424 ભાગ્યા 9 424 ભાગ્યા 9 વડે ભાગવાનું 9 4 36 9 5 45 તો વધી જાય 9 4 36 9 5 45 તો વધી જાય છે 6 4 10 8 જો સમજજો તો વધુ ખ્યાલ આવશે આપણે તમને ખબર છે કે 4 બાદ કરું 4 ઉમેરો એટલે 40 4 ને 2 6 રાઈટ હવે અહીંયા 6 તો આપણે કેટલા થાય 9 8 72 તો વધી જાય 9 6 54 9 7 63 9 1 9 47.9 200 માઇનસ 47.9 200 માઇનસ 47.9 પોઈન્ટ પછી 0 10 માંથી 9 જાય તો 1 9 માંથી 7 જાય તો 2 9 માંથી 4 જાય તો 5 1 152.1 152.1 કઈક વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રકારનો જવાબ અને તમે આ સરસ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો સમજ્યા છો અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 14.1 ની વાત કરીએ અહીંયા આગળ એવું કહે છે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા અહીંયા વાત આપી છે અને આપણે આનું મધ્યક મેળવવું છે મધ્યક મેળવવા માટે તમે કોઈ પણ એક રીત વાપરી શકો માનો કે મારે આ સાદી રીતે ગણવું છે તો સાદી રીતે કેવી રીતે ગણી શકું ધારેલા મધ્યકની રીતે કરવું છે કેવી રીતે કરી શકું વિચલનની રીતે ગણવું તો પણ કેવી રીતે કરી શકું તમે બધા જાણતા હશો વિદ્યાર્થી મિત્રો માનો કે હું આ સાદી રીતે મારે ગણવું છે સૌ પ્રથમ તો વર્ગ લંબાઈ આપેલી હોય તો એના પરથી શું મેળવી લેવાનું કે xi જેને મધ્ય કિંમત કહેવાય અને બીજો વાત કે જે બીજી કોલમ હોય એને fi કહેવામાં આવે છે 0 વત્તા 2 2 ભાગ્યા 2 એટલે 1 4 ને 2 6 હવે તફાવત જોઈ લો 2 2 માંથી 0 જાય 2 તફાવત આવે 2 1 માં 2 ઉમેરો 3 3 માં 2 ઉમેરો 5 5 માં 2 ઉમેરો 7 7 માં 2 ઉમેરો 9 9 માં 2 ઉમેરો 11 11 માં 2 ઉમેરો 13 આપણા જોડે xi આવી ગયું હવે મારે સાદી રીતે ગણવું છે તો fi xi હોવું જોઈએ તો એક સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક બનાવી દો જેથી તમને લખાણ આપનું આકર્ષિત દેખાય હવે જો આ fi અને xi નો ગુણાકાર 1 1 3 2 6 5 1 5 7 5 35 9 6 54 9 6 54 ને 11 2 22 13 3 39 હવે આપણે સિગ્મા fi xi મેળવી દઈએ 1 6 7 7 ને 5 12
बार ने पांच सांभळजो एक बार फरी तमने याद अपाऊं छूं छ ने एक सात सात ने पांच बार बार ने पांच सत्तर सत्तर ने चार सत्तर चार सात ने चार अग्यार नो एकड़ो विधि एक एकवीस एकवीस ने बे तेवीस तेवीस ने नौ नौ ने त्रण बार नो बगड़ो विधि एक बे ने एक त्रण बत्रीस राइट बत्रीस नो बगड़ो विधि त्रण तो त्रण ने त्रण छ छ ने पांच अग्यार अग्यार ने बे तेर तेर ने त्रण सौ एक सौ बासठ हवे आनो सरवाळो करी एक ने बे त्रण त्रण ने एक चार चार ने पांच नौ नौ ने छ पंदर पंदर ने बे सत्तर सत्तर ने त्रण वीस सिग्मा एफ आई वीस फरी वर्ष करी लो एक ने बे त्रण त्रण ने एक चार चार ने पांच नौ नौ ने छ पंदर पंदर ने बे सत्तर सत्तर ने त्रण वीस आनो एक वार सरवाळो चेक कर लो भूल आपणी थाय नहीं जो चेक करो करी लेवानो एक ने छ सात सात ने पांच बार बार ने पांच सत्तर सत्तर ने चार एकवीस एकवीस ने बे तेवीस तेवीस ने नौ चौबीस बत्रीस बत्रीस नो बगड़ो त्रण त्रण ने त्रण छ छ ने पांच अग्यार अग्यार ने बे तेर तेर ने त्रण सोळ आपणुं आवी गयुं हवे आपणे मध्यकनुं सूत्र लगावीए विद्यार्थी मित्रों सादी रीत माटेनुं मध्यकनुं सूत्र तो आपणे अहीं लखीए जेथी तमने ख्याल आवी शके सादी रीत माटे मध्यकनुं सूत्र हतुं सिग्मा एफ आई एक्स आई भाग्या सिग्मा एफ आई एक्स आई आपणे 162 लखी दो 162 अने सिग्मा एफ आई 20 भागी दईए चलो तो बे वडे भागुं 8 दू 16 અને બે કાપી 10 81 ભાગ્યા 10 એટલે 8.1 જે આપણો જવાબ આવ્યો આ થઈ આપણી સાદી રીત વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી સાદી રીત સમજી ગયા હશો કઈ નથી સૌ પર તમે xi ને fi x નો ગુણાકાર કરો એ લાવો એ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો આ સરસ મજાનો અહીંયા દાખલો પૂરો કરીશું विद्यार्थी मित्रों हवे आपणे स्वाध्यायना बीजा दाखला उपर जोईए आपणे एवुं कीधुं छे के दैनिक वेतन आपेलुं छे 500 थी 520 500 थी 520 540 540 थी 560 560 थी 580 580 થી 700 અને કારીગરોની સંખ્યા આપવામાં આવેલ છે સૌપ્રથમ વર્ગ લંબાઈ હોય એટલે આપણે શું મેળવી લેવાનું xi અને જે બીજી કોલમ હોય એને શું કહેવાનું fi રાઈટ તો હવે આપણે xi મેળવી છે તો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો આપણે xi એટલે કે મધ્ય કિંમત કેવી રીતે મેળવે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 500 વત્તા 520 1020 1020 ભાગ્યા 2 એટલે 510 520 ના અડધા 10 આવી ગયા હવે પહેલું ચેક કરો તફાવત કેટલું 520 માંથી 500 જાય તો આપણે કહી શકાય 20 દરેક નું 20 20 540 520 20 20 ઉમેરો 60 20 ઉમેરો 80 એટલે તફાવત તમને ખ્યાલ આવી ગયો હવે તફાવત ઉમેરતા જાઓ 20 ઉમેરો 510 માં 20 ઉમેરો 530 20 ઉમેરો 550 20 ઉમેરો 570 20 ઉમેરો 590 હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે આ મારો દાખલો વિચલનની રીતે ગણવો છે તો વિચલનની રીતનું સૂત્ર શું લખી દો મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h તો સૌપ્રથમ આપણને h કોને કેવું કે સાહેબ આ જે વર્ગ લંબાઈ આવી છે ને એ આપણો h છે તો હવે આપણે મેળવવાનું શું તો આપણે વિચાર આવે કે સાહેબ આપણે ui ની જરૂર છે તો ચલો ui મેળવી દઈએ ui નું સૂત્ર શું કે xi - a upon h તો સૌપ્રથમ આના અંદર કોઈ પણ એક a ધારવું પડે માનો કે a ધારી લઈએ જે એ ધારો છો 0 આવશે 530 માંથી 550 જાય માઇનસ 20 ભાગ્યા h h એટલે કેટલા જો હજુ પણ કહું છું કેવી રીતે કે 530 a a એટલે 550 ભાગ્યા h h કેટલું આવ્યું 20 530 માંથી 550 જાય માઇનસ 20 ભાગ્યા 20 20 એકા 20
કેટલો આવ્યો આપણા જોડે માઇનસ એક માઇનસ બે નીચે એક બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સૌ પ્રથમ એફ આઈ યુઆઈ કરીએ આપણા જોડે આ એફ આઈ અને આર છે યુઆઈ 12 દૂ 24 માઇનસ 24 14 એક 14 0 ગુણ્યા 8 0 6 એક 6 10 દૂ 20 હવે આનો સરવાળો કરી દઈએ આનો સરવાળો કરીએ 4 ને 4 8 4 ને 4 8 અને 2 ને 1 3 પણ કેવા માઇનસ 4 ને 4 8 2 ને 1 3 6 બે 26 સિગ્મા એફ આઈ યુ આઈ લાવવું છે કરવાનું શું સાહેબ માઇનસ માંથી આને પ્લસ ને શું કરો બાદ ચલો તો 8 માંથી 6 જાય 2 3 માંથી 2 જાય 1 38 મોટા નિશાની માઇનસ હવે શું કે સાહેબ સિગ્મા એફ આઈ નો ટોટલ સરવાળો કરો ચલો કરી દઈએ 2 ને 4 6 2 ને 4 6 6 ને 8 6 ને 8 6 ને 6 12 ને 2 14 14 ને 6 20 20 ને 0 વિધિ 2 2 ને 1 3 3 ને 4 4 ને 5 50 એકવાર ફરી નોટ માટે આપણે ખ્યાલ માટે સરવાળો કરી દઈએ જેથી આપણે ભૂલ થઈ શકે નહીં 2 2 ને 4 6 6 ને 8 14 6 ને 8 14 14 ને 6 20 વિષ્ણી સૂન વિધિ 2 2 ને 3 3 ને 4 4 ને 1 5 50 હવે કરવું શું તો આપણા જોડે વિચલનની રીતનું સૂત્ર છે કઈ રહી છે વિચલનની રીત વિચલનની રીત આપી છે કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા f i u i ભાગે સિગ્મા f i ગુણ્યા h આપ્યું છે આપણા જોડે a a આપેલું છે કેટલું 550 વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ માઇનસ 12 સિગ્મા એફ આઈ કેટલું 50 ગુણ્યા એચ એચ એટલે કેટલું 20 હવે આપણે આનું કરી દઈએ સાદું રૂપ આપી દઈએ 550 પ્લસ માઇનસ માઇનસ 0 0 કેન્સલ 12 2 24 ભાગ્યા 5 550 24 ભાગ્યા 5 કરવાનું છે 5 4 20 8 5 40 એટલે કે 4.8 550 માંથી 4.8 બાદ કરો રાઈટ તો 10 માંથી 8 જાય 2 9 માંથી 4 જાય 5 અહીંયા 4 545.2 આ આપણું વિચલનની રીત આવી ગઈ કેટલો જોરદાર છે આપણું સારું લાગવા માટે એક સરસ મજાનો કોષ્ટક દોરી દેવાનું કે જેથી તમારો બહુ જ લખાણ આકર્ષિત લાગે એક આ આદત પાડી દેજો વિદ્યાર્થી મિત્રો આપણું લખાણ આપણને સારું લાગવું જોઈએ જેથી આગળવાળાને પણ સારું લાગી શકે અને સારી રીતે ચેક કરી શકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું તમે સમજ્યા કે સાદી રીતનો દાખલો કેવી રીતે ગણવું વર્ગ લંબાઈ અલગ અલગ વાંધો નહીં ગભરાવાનું જરૂર નહીં ફાયદો શું કે કોઈ પણ રીતે ગણી કાઢો પછી વાત કરી આપણે વિચલનની રીતે એ પણ તમે સમજ્યા હશો હમણાં કેવું જોરદાર આપણે ગણ્યા છું મજા આવી શકે રોકડિયા માર્ક્સનું ચેપ્ટર છે એટલે ધ્યાનપૂર્વક ગણજો મહેરબાની કરજો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ